હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હેરમા કિરણ આજે તમને ધોરણ 1 વિષય ગણિતમાં આજે આપણે એકમ અને દશકની માહિતી શીખીશું. ધોરણ 1 ગણિત. કેમ છો બાળકો? આજે આપણે ગણિતમાં એકમ અને દશકની માહિતી શીખવાના છીએ. તમને આ એક વસ્તુ આપવામાં કાગળમાં આપવામાં આવશે, એમાં 0 થી 9 સુધીના અંકો અને આ બાજુ 0 થી 9 અંક સુધીના અંકો અહીં તમને લખેલા આપેલા છે. ઉપર એકમ અને દશકનું લંબચોરસ બોક્સ પણ આપવામાં આવેલું છે. આ વસ્તુને તમારે કેવી રીતે કાપવું એ હું તમને શીખવાડું. અહીં તમને જે 0 થી 9 અંકો આપેલા છે એને આ રીતે કટિંગ કરવાનું છે, કાપવાનું છે. સીધી પટ્ટીમાં જ કાપીશું, ત્યારબાદ બીજી પટ્ટીને પણ આ રીતે જ કાપીશું 0 થી 9 સુધીના. અને જે ઉપરનો ભાગ છે એને કેવી રીતે કાપવાનો છે એ જોઈએ બાળકો. આ જે ઉપરનો ભાગ છે એને મેં આ રીતે કાપેલો છે. હવે આની અંદર એકમ અને દશકને કેવી રીતે કાપીશું? તો આ એકમનું જે ખાનું છે એમાં અહીંયા ઉપર અને અહીંયા નીચે મેં કાપેલું છે. તમે કટર, કાતર અથવા બ્લેડની મદદથી તમે કાપી શકશો. અહીં જુઓ, મેં અહીંયા ઉપર અને આ નીચેનો ભાગ કાપેલો છે. એ જ રીતે દશકમાં પણ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ મેં કાપી નાખ્યો છે. હવે આ વસ્તુનો કેવી રીતે આપણે ઉપયોગ કરીશું તે આપણે હવે આગળ જોઈએ. અહીં જુઓ, મેં 3 વસ્તુ કાપીને રાખેલી છે. હવે આ જે વસ્તુ છે પહેલાં એ આપણે એકમ અને દશકનો કાગળ લઈશું. હવે એમાં એકમનું જે ખાનું છે એમાં એક જે આપણે આ પટ્ટી કાપેલી છે એને આપણે અહીંયા ઉપરનો જે ભાગ છે એમાં અહીંયા આ રીતે એને પોરવીશું. ત્યારબાદ એને નીચેનો જે ભાગ આપણે કાપેલો છે એમાં આ રીતે એને પોરવીશું. આ રીતે મેં આ એક પટ્ટીને પોરવી નાખી છે. હવે એ જ રીતે દશકના ખાનામાં પણ એ જ રીતે ઉપરથી અહીંયા આપણે પોરવીશું અને ત્યારબાદ નીચેના ભાગને પણ એ જ રીતે અહીંયા નીચેથી જવા દઈશું. આ રીતે મેં બનાવ્યું છે. હવે જુઓ, અહીંયા આપણે ધારો કે મારે દશકના ખાનામાં 3 રાખવા છે અને એકમના ખાનામાં 4 રાખવા છે. તો એકમ છે એ 4 બન્યું અને દશક 3 બન્યું, બરાબર છે? તો આ આખી સંખ્યાને ભેગી કરીએ તો શું બનશે? તો કે તગડે ચોગડે 34. એ જ રીતે તમે બીજી સંખ્યા પણ તમારી રીતે અહીંયા બનાવી શકશો. અહીંયા મેં દશકમાં 5 નાખ્યા છે અને એકમમાં આપણે 6 રાખીએ તો કઈ સંખ્યા બનશે? તો કે 56 બનશે. તો આ રીતે તમે 0 થી 99 સુધીની સંખ્યા તમે તમારી રીતે બનાવી શકશો અને શીખી શકશો. થેન્ક યુ બાળમિત્રો.